નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. સમાજ વ્યવસ્થાની વાત કરીએ તો સમાજમાં સ્ત્રી અને પુરુષ આ બંનેની ખાસ ચર્ચા થતી હોય છે. બંનેને સમાન હક મળેલા છે અને બંને સમાન છે એવું પ્રૂફ પણ અત્યારે થાય છે. સ્ત્રી પુરુષ સમોડી છે અત્યારે આ એક વાત આવી છે ને છે. અત્યારે સ્ત્રી દરેક ફિલ્ડમાં સફળ છે, સક્સેસ છે, પરંતુ આજના આધુનિક યુગમાં એટલા જ અત્યાચાર હજુ પણ સ્ત્રીઓ પર થતા આવ્યા છે, થાય છે. એની પાછળના કારણ પણ ઘણા બધા છે. હમણાં જ આસામ અને ગુવાહાટીની વાત કરીએ તો ત્યાં એક છોકરી, 20 છોકરાઓએ એક છોકરીને પકડીને રસ્તા ઉપર તેની છેડતી કરી. છેડતી જ કરી એટલું નહીં, પરંતુ તેના વાળ ખેંચવામાં આવ્યા ને તેના કપડા પણ ઉતારી નાખવામાં આવ્યા, એટલી હદે આ કૃત્ય કરવામાં આવ્યું. ઘણી બધી નિંદા થઈ, ઘણી બધી ટીકા થઈ, અને જે પોલિટિકલ જે ટીકાઓ થવાના, આક્ષેપો થવાના હોય એ પણ થયા. એની પાછળ હજુ પણ કેટલીક રાજ રમતો પણ રમાશે. આપણે વાત નથી કરતા, પરંતુ જે સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે, હાલમાં પણ બાળ લગ્નો થઈ રહ્યા છે, ક્યાંક સ્ત્રી ભ્રૂણ હત્યા, આ એક પેચીદો પ્રશ્ન હજુ પણ સમાજ સામે ઉભો છે. ક્યાંક એવું છે કે ટ્રેડિશનથી વિરુદ્ધ જો તમે જઈ રહ્યા છો તો તમારો પણ વિરોધ થાય છે. પછી એક કોઈ પણ લેવલની વ્યક્તિ હોય, વચ્ચે એક IAS અને IFS આ બંને વ્યક્તિ વચ્ચે ક્યાંક અફેર હતું, પરંતુ આ લેવલના માણસો જયારે એકબીજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા માંગતા હતા ત્યારે સમાજે તેનો વિરોધ કર્યો, પંચાયતે તેનો વિરોધ કર્યો અને તેઓ કરી ન શક્યા. આ પણ એક લેવલ છે, જે લેવલ જે કહેવાય કે અભણ લોકો છે, ઇલિટરેટ છે, તેમાં આ વસ્તુ જોવા મળે છે. ક્યાંક પંચાયત અહીંયા પણ કામ કરી રહી છે. તો આની પાછળના ઘણા બધા કારણો છે અને ક્યારે આ બધી દૂર થશે, ક્યારે આવી જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ બંધ થશે, અને ખાસ જે પંચાયતો છે, બાગપત પંચાયત હોય કે પછી ખાપ પંચાયત હોય, જે કાયદાઓ નવા નવા લાવે છે અને જેને આપણે ફતવાઓ કહીશું, કે હમણાં જ બાગપત પંચાયત છે યુપીની, તેમણે એમ કહ્યું કે 40 વર્ષથી નીચેની સ્ત્રીઓ તેણે શોપિંગ માટે ખરીદી કરવા ન જવું, તેણે મોબાઈલ પર વાત ન કરવી, તેણે ઘૂંઘટમાં રહેવું. તો આજના યુગમાં કેટલું યોગ્ય છે, અને આ જ ચર્ચા, આ બધી વાતોની ચર્ચા કરવા માટે ખાસ સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે રોઝાન ખંભાતાજીને, કે જેઓ એક બિઝનેસ વુમન છે અને વુમન એક્ટિવિસ્ટ છે. રોઝાનજી, આપનું સ્વાગત છે. અને સાથે જ આ વાતને ન્યાય આપવા માટે ખાસ જાણીતા ધારાશાસ્ત્રી એવા અમીબેન યાજ્ઞિકને સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા. અમીબેન, આપનું પણ સ્વાગત છે. નમસ્તે અમીબેન. રાષ્ટ્રીય મહિલા આયોગના આપ જે ઇન્કવાયરી કમિટી છે તેના મેમ્બર પણ છો. જે ઘટના બની, જે ગુવાહાટીની આપણે વાત કરી, કે 20 છોકરાઓ એક યુવતીને વાળ ખેંચ્યા, કપડા પણ ઉતારી નાખ્યા, હવે લોકો કાયદો પોતાના હાથમાં લેતા થયા છે. પરંતુ પહેલા એ સવાલ કે આ જે ઘટના બની, સ્ત્રી પર અત્યાચાર છે, વર્ષોથી થતો આવ્યો છે, હાલમાં પણ થાય છે, આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો, એક ધારાશાસ્ત્રી તરીકે, એક સ્ત્રી તરીકે, એક મહિલા તરીકે? આ ઘટના જે બતાવી, એટલે એની ક્લિપિંગ નથી આપણે જોઈ, પણ જે જાણ્યું, અને 2 દિવસથી ટેલિવિઝન ઉપર પણ આ બહુ ડિબેટ્સ ચાલે છે કે શું થયું છે, કેમ આ રીતની ઘટનાઓ આપણા દેશમાં બને છે. આસામ ઇઝ એન એક્ઝામ્પલ. ઘણી બધી જગ્યાએ છેડતીઓ તો બહુ જ થતી હોય છે, પોલીસ ટાઈમસર પહોંચી નથી શકતી, સમાજ જોયા કરે છે, અને ન્યાયની સિસ્ટમમાં એ જે વિક્ટીમ છે, એટલે કે જે છોકરીઓ આનો ભોગ બને છે, તે પહોંચી નથી શકતી, અને પહોંચે તો એ છેક ન્યાયની લડત આપી નથી શકતી. તો આ શા માટે બને છે, એના પરિબળો તો એટલા બધા છે કે કોઈ એક પરિબળની આપણે વાત કરી શકીએ નહીં. એક આખું પેકેજ હોય ને ચારે બાજુથી એ રીતનું છે. પણ તમે મને રાષ્ટ્રીય મહિલા આયોગની ઇન્કવાયરી કમિટી મેમ્બર તરીકે જો તમે પૂછો, તો રાષ્ટ્રીય મહિલા આયોગ આવી બધી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે એ ઘટનાઓની ઇન્કવાયરી કરે છે અને એના રેકમેન્ડેશન્સ પાર્લામેન્ટમાં મોકલે છે કે ભાઈ હવે આમાં તમે આ જાતનો સુધારો નહીં લાવો તો આ બધી ઘટનાઓ ચાલુ જ રહેશે. એટલે આ સંદર્ભમાં એની પાસે પોતાની એક એવી સિસ્ટમ નથી કે ભાઈ એ સજા કરી શકે 20 છોકરાઓને, કે પોલીસને પકડી શકે, પણ હા, એ જવાબ જરૂર માંગી શકે પોલીસ પાસેથી, ત્યાંના લોકલ પીપલ કે જે ઇન્વોલ્વ છે, આપણા છોકરાઓને કોઈ પ્રોટેક્શન આપતું હોય, કે જે છોકરી ત્યાં ક્યાંથી નીકળી, એ છોકરી કેવી રીતે તે આવા કામમાં સપડાઈ ગઈ કે આવા કૃત્યમાં સપડાઈ ગઈ, તો એના માટે એ વિક્ટીમ પ્રોટેક્શનનું કામ કરી શકે અને એ છોકરાઓને સામે કેસ કરવા માટે એ રેકમેન્ડેશન કરી શકે અને કમ્પ્લીટ ઓપન ઇન્કવાયરી કરી અને એનું રેકમેન્ડેશન ને રિપોર્ટ બનાવીને કાં તો કોર્ટમાં પણ આપી શકે અને કહી શકે કે તમે આના ઉપર અમને પાર્ટી બનાવો કે અમને અમારા
કમ્પ્લેન્ટ ઉપર તમે રજીસ્ટર કરો અને કાં તો પાર્લામેન્ટમાં આગળ કાયદામાં શું સુધારા લાવી શકાય તે માટે કહી શકે. જી રુઝાનજી, વર્ષોથી સ્ત્રીઓ પર અત્યાચાર થતા આવ્યા છે, ક્યાંક ક્યાંક આવી ઘટનાઓને હજુ પણ આ ઘટનાઓનો સિલસિલો ચાલુ છે. કહેવાય છે આધુનિક યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, સ્ત્રી પુરુષ સમવડી બની છે, છતાં પણ આ અત્યાચારો ચાલુ છે. કઈ રીતે જુઓ છો આ ઘટનાને આપ? તમે કહ્યું કે આધુનિક યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. થેન્ક્સ ટુ ટેકનોલોજી જે મને ખબર પડી છે કે એકચ્યુઅલી આ પોલીસ આ જે બધું થયું મીડિયાએ બી લીધું રેકોર્ડિંગ, પણ ફેસબુક પર ને યુટ્યુબ પર આ ચડાયું અને ત્યાંથી વધારે હોબાલા થયા લોકોના અને ત્યાંથી બધા વધારે જાગ્યા. અને એઝ યુઝ્યુઅલ આઈ ઓલવેઝ લાઈક ટુ થેન્ક મીડિયા કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યો છે લોકોને અવેરનેસ જનરેટ કરવામાં અને લોકોના મોરલ્સ જગાવવામાં. એટલે ટેકનોલોજી હેલ્પિંગ, એમાં કોઈ ડાઉટ નથી. હવે આપણે એ કહીએ કે ટેકનોલોજીના યુગમાં તમે અત્યારે ખાપ પંચાયત વાત કરી, 40 વર્ષની એ વાત કરી, એ બધું ટેકનોલોજી એટલે આપણે એવું વિચારીએ કે ઇટ ઇઝ અ ઓનલી સિસ્ટમ જ્યાં આ બધું રોકાઈ જશે નથી. આજની તારીખમાં અગર આપણે જોઈએ તો ભણેલા ગણેલા લોકો, જેને કે આસામનો બી કેસ હતો, તો આસામ કોઈ દેહાત કે ગામ નથી માનવું આમ તો, પણ મોટું શહેર છે ગુવાહાટી, તો ભણેલા ગણેલા લોકો બી એવા સ્ટેટમેન્ટો મારે છે અને એવી બધી વાર્તા કરે છે જે આજની તારીખમાં બી ઇટ ઇઝ ડીમીનિંગ ધ સ્ટેટસ ઓફ અ વુમન. એટલે અલ્ટિમેટલી ધીસ ઇઝ એઝ એની બેને કહ્યું કે ધીસ ઇઝ અ માઇન્ડસેટ વિચ હેઝ ટુ બી ચેન્જ એન્ડ ધેર આર લોટ ઓફ રીઝન્સ, ઘણા બધા પરિબળો છે એના માટે. એટલે ઇટ હેઝ ટુ બી ટેકન ઇન ધ હોલેસ્ટિક વ્યૂ અને એના માટે દેર ઇઝ નથિંગ કે યુ કેન સે કે ધીસ ઇઝ ટેકનોલોજી એન્ડ ધીસ ઇઝ જૂનું જૂનવાનું યુગ, બટ ધ માઇન્ડસેટ વિચ ઇઝ કન્સર્ન. અને હું હજી બીજી વાત, એક પોઝિટિવ વાત બી કહેવા માંગુ છું આ પોઈન્ટથી કે આ મારા ખ્યાલે જેટલું આ પહેલા આનાથી કદાચ વધારે થતું હતું, પણ થેન્ક્સ ટુ હવે આપણે જે રીતે બહાર બધા અવેરનેસ જનરેટ થાય છે, મારા ખ્યાલે ધીરે ધીરે આ કંટ્રોલમાં આવી રહ્યું છે જે મારો ખ્યાલ છે. અને થેન્ક્સ ટુ મીડિયા એને કંટ્રોલ કરે છે. જસ્ટ આઈ વોન્ટ ટુ ગીવ એન એક્ઝામ્પલ કે વચ્ચે આઈ થિંક આવો સેમ મોલેસ્ટેશનનો કેસ રૂચિકા મોલેસ્ટિકેશન કેસ થતો, તો થેન્ક્સ ટુ મીડિયા પછી જે બધી સ્ટોરીઓ થઈ લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધેટ, બટ એટલીસ્ટ ઇટ ફ્લેર્ડ અપ. હવે આ જે કેસ છે ઇટ ઇઝ ફ્લેરિંગ અપ. ને ધ પોઝિટિવ પોઈન્ટ અગેન ઇઝ કે બધા સાથે કામ કરી રહ્યા છે, જેને કે નેશનલ કમિશન ઓફ વુમેન કામ કર્યું છે, આસામનું કમિશન ઓફ વુમેન કામ કર્યું છે, કોઈ પબ્લિક એનજીઓ ત્યાં કામ કર્યા છે. ઇનફેક્ટ એનજીઓ તો બહુ સરસ એનજીઓ તો એટલું સરસ કામ કર્યું. અમે ફર્સ્ટ ટાઈમ આઈ વોઝ વેરી હેપી કે એ લોકોએ તો પેલા બેનર્સ લગાડે, હોર્ડિંગ લગાડી દીધા છે, જે પેલા 6 કે 12 કે 20 લોકો છે એના હોર્ડિંગ્સ લગાડ્યા છે. એટલે આ મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે, એટલે મેં મારા એમાં ટેન્ડરમાં જોયું નથી. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે ધીરે ધીરે એક સામે સી ઇટ ઇઝ લાઈક દેટ કે ધેર ઇઝ ઓલવેઝ ગુડ એન્ડ બેડ. એક સામે બેડ છે તો ગુડ લોકોની અવેરનેસ જગાવીને લોકો આગળ આવી રહ્યા છે. ચોક્કસ એનજીઓ કામ કરી રહી છે, મહિલાઓ કામ કરી રહી છે, આપે કહ્યું, પરંતુ જેની રિસ્પોન્સિબિલિટી છે, જેની જવાબદારી છે પોલીસ ડિપાર્ટમેન્ટ, સી એને કઈ રીતે? ઓકે, આઈ લાઈક ટુ એડ હિયર કે પોલીસ ડિપાર્ટમેન્ટની રિસ્પોન્સિબિલિટી 110% છે. કાલે ડીજીપી સાહેબે કહ્યું આસામના કે વી આર નોટ એન એટીએમ, મને ખબર પડે. મને પહેલા એટીએમ અને આપણા મહિના મગજમાં તો પૈસા નાખું કે પોલીસ વાળા પાસે પૈસા કોણ લે, તો હું જાય નોર્મલી. પણ પછી મને ખ્યાલ કે વોટ ઇઝ મેન ટુ સે કે અમે તરત ઇન્સ્ટન્ટ નથી સર્વિસ આપી શકતા, પણ આમાં એને એને આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધ પ્રેશર્સ. એટલે મારે એવું નથી કેવું કે એ લોકો શું કહેવાય, બીકોઝ ઓફ ધ પ્રેશર ધે ગિવિંગ ધીસ સ્ટુપિડ સ્ટેટમેન્ટ. પહેલા બી આપણા ઘણા ડીજીપીઓ ઘણા ગાળા જેવા સ્ટેટમેન્ટ આપ્યા છે, એમાં કોઈક ડીજીપી તો કોઈ એનો છરી ચક્કુ રાખી જોઈએ પોતાને સેલ્ફને પ્રોટેક્ટ કરવા. તો મેં કહું કે અમે તો છરી ચક્કુ રાખીને ફરશું, કાલે પેલા કોઈ રીતે લાગી જાય તો તમે અમને અંદર ગુનામાં મૂકશો, પેલા નહીં મૂકો. એટલે કમિંગ બેક ટુ દેટ સ્ટુપિડ સ્ટેટમેન્ટ, બટ વોટ આઈ એમ અલ્ટિમેટલી ટ્રાઇંગ ટુ ટેલ યુ કે જે પોલીસનો રોલ છે, લેટ અસ એક્સેપ્ટ દેટ કે ધે હેવ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ટુ પ્લે, બટ ધે આર બીંગ બર્ડન્ડ. હંમેશા તમારા પોલીસ વાળા પાસે સમજો તો સોરી બટ ડ્યુ રિસ્પેક્ટ રોલ તો હશે કે અમારે આમ અમારે તેમ, પછી ભલે ક્લબોમાં જઈને બેસે, કારણ કે મેં જોયા છે સાહેબોને ક્લબોમાં જઈને બેસવા પાર્ટીઓ નહીં બધું, દેટ ઇઝ નોટ ગેટ ઇન ટુ દેટ. પણ અલ્ટિમેટલી લોકો હોય છે કે અમારી પાસે સ્ટાફ નથી, અમારી પાસે પેલી શું કહેવાય વીઆઈપી સિક્યોરિટી છે કે ઓલ વોટ એવર સિક્યોરિટી છે. એટલે પોલીસવાળા એ પોઈન્ટ ઓફ વ્યૂથી ધેર નોટ એબલ ટુ પ્લે અ ગુડ રોલ. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે દેટ, કારણ કે આ જ એક્ઝામ્પલમાં મેં કાલે વાંચ્યું કે 1 કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન હતું, આજે થયું ને ત્યાંથી 1 કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન હતું, પોલીસને રીચ કરતા 40 મિનિટ લાગી અને મીડિયા ચેનલને રીચ કરતા 10 કે 12 મિનિટ લાગી, જે કે જે લોકોને હજી બી દૂર હતી. એટલે પોલીસ વાળાનો અગર વિલ હશે, ઇન્ટેન્શન હશે, ઇન્ક્લિનેશન હશે, તો એ લોકો આ કરી શકશે. અને યસ, દે પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ એન્ડ, બટ વાય એવરી ટાઈમ પોલીસ બેશિંગ? આઈ ડોન્ટ થિંક સો વી શુડ એવરી ટાઈમ ગેટ ઇન ટુ પોલીસ બેશિંગ. પણ એક રીતે પોલીસ બેશિંગ સારું છે, કેવી રીતે? કે જ્યારે કે અત્યારે આપણે આજે પેલા છોકરાઓ ખોવાઈ રહ્યા છે, બાળકો ખોવાઈ રહ્યા છે, થેન્ક્સ ટુ ધ પોલીસ બેશિંગ કે થેન્ક્સ ટુ ધ પ્રેશર વિચ હેઝ બીન પુટ અપ બાય ઓલ ધ પાર્ટીઝ, આઈ શુડ રિસ્પેક્ટ દેટ. ભલે આપણે ઘણી વાર કહીએ કે પોલિટિકલ થઈ જાય છે, પણ પોલિટિશિયન્સો બી ઇન્ટરેસ્ટ લીધો, પોલિટિકલ પાર્ટીઓ બી લીધો, એટલે હવે છોકરાઓ ફટફટ મળી રહ્યા છે.
કેવી રીતે બની રહ્યા છે ખબર નથી. છોકરાઓ પોતે ભાગી ગયા તો ધેટ ઇઝ ઇન મટીરિયલ, ધેટ ઇઝ નોટ નેસેસરી કે છોકરાઓ ભાગી ગયા, પોતાના રીતે ભાગ્યા કે કોઈ કિડનેપ કર્યું, બટ અલ્ટિમેટલી એ લોકો પાછા શું આવી રહ્યા છે? બીકોઝ પોલીસ વોન્ટેડ ટુ ડુ ઇટ, એન્ડ વાય દે વોન્ટેડ ટુ ડુ ઇટ? બીકોઝ ધેર પ્રેશરાઇઝ ટુ ડુ ઇટ. સો સિમિલરલી હિયર ઓલસો, ઇફ ઓલ ધીસ પીપલ કમ ટુગેધર, આઈ એમ શ્યોર થિંગ્સ આર ગોઈંગ ટુ ચેન્જ. જી અમે બેન કહું.